वंदे मातरम स्टूडेंट्स, धोरण नौ अने विषय संस्कृत एमां आपणे अत्यार सुधी 19मुं अने 20मुं प्रकरण छे एमनो अभ्यास करेलो छे। हवे त्यांथी आगळ 18मुं प्रकरण छे, बिलस्य वाणी कदापि न मे श्रुता। એટલે કે બુફાની વાણી છે એ મેં ક્યારેય પણ સાંભળી નથી। હવે આ 19મું અને 20મું પ્રકરણ છે એનો અભ્યાસ વિડીયો લેક્ચરના માધ્યમથી દરેક વર્ગમાં જે વિદ્યાર્થીઓને અલગ અલગ અભ્યાસક્રમ ચલાવેલો છે એમાં સાથે થઈ શકે એ હેતુથી એના જે 18મો પાઠ છે એ પણ એ જ હેતુથી આપણે અત્યારે ભણવાનું છે। તો 18મો પાઠ છે એની કથા વસ્તુ શું છે? તો કે આપણે સંસ્કૃત સાહિત્યમાં પ્રાણી કથાના બે ગ્રંથો છે જે આપણને ખબર છે। થોડું ઘણું જો તમે યાદ કરો, અમુક વર્ગોમાં કીધેલી હતી કથા વસ્તુ, અને એકાદ વર્ગમાં આપણે આ પાઠનું ભાષાંતર પણ લખાવેલું હતું। એટલે જેમને પાઠ ચાલી ગયો છે એ વિદ્યાર્થીઓ થોડું ઘણું યાદ કરે કે કથા વસ્તુ શું હતું, એટલે કે વાર્તા શું હતી। તો કે પૂર્વ ભૂમિકા રૂપે, પ્રસ્તાવના રૂપે પાઠ્યપુસ્તકમાં આપણને આપેલું છે કે પ્રાણી કથાના બે ગ્રંથો પંચતંત્ર અને હિતોપદેશ। હવે જ્યાં સુધી આપણે આ સંસ્કૃતના પાઠ્યક્રમ સાથે અભ્યાસ સાથે જોડાયેલા રહેશે ત્યાં સુધી આ બે પ્રાણી કથાના ગ્રંથો છે એનું નામ, એનો અભ્યાસ વારંવાર કરવાનો આવશે। કેમ કે આ બે ગ્રંથો એવા છે, બે સાહિત્ય કૃતિ એવી છે, આ પંચતંત્ર અને હિતોપદેશ, કે જેમાં ઉપદેશ આપેલો છે મિત્રો કેવી રીતે બનાવવા અને એ મિત્રતા કઈ રીતે લાભદાયી થાય, નુકસાનકારક ન નીવડે। તક સાધુ જે વ્યક્તિઓ છે, એટલે કે તકનો લાભ ઉઠાવી અને પોતાનો ધ્યેય સિદ્ધ કરી લે છે, એવા લોકોથી બચીને કેમ રહેવું, અંતર કેમ જાળવવું એવા લોકોથી, વગેરે જેવો બોધ પાઠ છે આપણને આ બધી વાર્તાઓના માધ્યમથી મળે છે। ઘરના સભ્યો અથવા તો કોઈ પણ સમાજના બીજા સભ્યો છે એમની સાથે સંપ કેળવવાથી, સંપીને રહેવાથી કેવા ફાયદાઓ થાય છે, કોઈ પણ મુશ્કેલી આવી પડે એ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે સહિયારો પ્રયાસ કરીને એ મુશ્કેલીને કેમ સરળતાથી આપણે હલ કરી શકીએ છીએ વગેરે જેવી બાબતો, સજ્જનોના લક્ષણો, આ બધી બાબતોનો ખ્યાલ આપણે પંચતંત્રની અને હિતોપદેશની વાર્તાઓ છે પ્રાણી કથાની એના માધ્યમથી આપણને આવે છે। એટલે જે વાર્તા દ્વારા બોધ આપવાનો પ્રયાસ થાય છે એ આ બે ગ્રંથો પ્રાણી કથાના પંચતંત્ર અને હિતોપદેશ। અઢારમો પાઠ છે એમાં આપણે વિષયવસ્તુ જોઈએ એ પહેલા પ્રસ્તાવનાથી પરિચિત થઈએ તો લખેલું છે કે સંસ્કૃત સાહિત્યની અનુપમ કૃતિ, અનુપમ એટલે કે અદ્વિતીય, સર્વશ્રેષ્ઠ કૃતિ બનાવતા અને વિશ્વભરમાં જાણીતા બનેલા પંચતંત્ર નામના કથા ગ્રંથમાંથી પ્રસ્તુત કથા લેવામાં આવેલી છે। હમણાં જ મેં તમને કીધું પ્રાણી કથાના બે ગ્રંથો પંચતંત્ર અને હિતોપદેશ। તો પંચતંત્રના રચયિતા કોણ છે? તો કે પંડિત વિષ્ણુ શર્મા। પંચતંત્રના રચયિતા કોણ છે? પંડિત વિષ્ણુ શર્મા। તેમણે આ ગ્રંથની રચના શું કામ કરી હતી, તો આ ગ્રંથ પંચતંત્રની રચના કરવા પાછળનો હેતુ શું હતો? તો કે આ પંડિત વિષ્ણુ શર્મા છે એમણે અમરશક્તિ નામના રાજાના પુત્રોને, એટલે કે રાજકુમારોને
મહિનાની અંદર એટલે કે છ માસના સમયગાળામાં રાજનીતિમાં નિપુણ બનાવવા માટે આ ગ્રંથ રચ્યો હતો. આમાં મિત્રભેદ હવે જો આ અગત્યનું છે. પંચતંત્ર એટલે પાંચ વિભાગો છે એના નામ આપેલા છે. મિત્રભેદ, મિત્ર પ્રાપ્તિ, કાકલોકીયમ, લબ્ધ પ્રણાશ અને અપરીક્ષિત કારક એમ પાંચ તંત્રો એટલે કે પાંચ વિભાગ આ પંચતંત્રમાં આપેલા છે. તેથી આ ગ્રંથનું સાહિત્ય કૃતિનું નામ શું પડેલું છે તો કે પંચતંત્ર. દરેક તંત્રના આરંભે, દરેક તંત્ર એટલે પાંચ તંત્રોના જે નામ આપેલા છે પાંચ વિભાગો, મિત્રભેદ, મિત્ર પ્રાપ્તિ, કાકલોકીયમ, લબ્ધ પ્રણાશ અને અપરીક્ષિત કારક, એ દરેક પ્રકરણની શરૂઆત થાય છે ત્યારે એક નવા જ પ્રકારની વાર્તાની શરૂઆત થાય, ગૂંથણી થાય. એટલે લખેલું છે કે દરેક તંત્રના પ્રારંભમાં પ્રથમ એક કથાની મંડણી કરાય છે અને પછી તેની પેટા કથાઓ તરીકે અનેક કથાઓ આવતી રહે છે. ગદ્ય અને પદ્ય એ બંને શૈલીમાં રચાયેલી નાની નાની સરસ પ્રાણી કથાઓની અદભુત સંકલ્પના આ ગ્રંથમાં છે. દરેક કથામાં માણસની બુદ્ધિ ચાતુર્ય વધે. જો મેં તમને પહેલા જ કીધું, આ વાર્તાઓ ખાલી એમના મનોરંજન માટે નથી, મનોરંજન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય એ હેતુથી પંચતંત્રની અને હિતોપદેશની વાર્તાઓ આપણી સમક્ષ ગ્રંથ સ્વરૂપે મૂકવામાં આવે છે. એટલે લખેલું છે દરેક કથામાં એટલે કે દરેક વાર્તામાં માણસનું બુદ્ધિ ચાતુર્ય વધે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવેલો છે. કથાની અંતર્ગત કોઈ એક વિષયના અનુકૂળ તેમજ પ્રતિકૂળ એટલે કે કોઈ એક ઘટના કેટલી હદે લાભદાયી છે અને કેટલી હદે નુકસાનકારક છે એ બંને પાસાઓ આપણી સમક્ષ મૂકેલા છે. એ બંનેમાંથી આપણે કઈ રીતે પસાર થવું એનો બોધ આ વાર્તાઓ દ્વારા આપણને મળે. એટલે અનુકૂળ અને પ્રતિકૂળ એ બંને પક્ષ સામે આપણી સામે રાખીને કથા વસ્તુને આગળ વધારવામાં આવી છે. કથાનકની એટલે કે વાર્તા કહેવાની આ વિશિષ્ટ શૈલીના કારણે મનોરંજનની સાથે સાથે જીવનમાં ઉપયોગી એવો અમૂલ્ય ઉપદેશ પણ દરેક વાચક મિત્રોને પ્રાપ્ત થાય છે. આવનારી આપત્તિની જાણ અને તે પછી એટલે કે જ્યારે આપત્તિ આવે છે, આપણે પેલો પાઠ જોયો તો સહતી કાર્ય સાધિકા, સંગઠક જે છે કાર્યને સિદ્ધ કરનારું હોય છે એમાં એક વાક્ય ખૂબ જ સરસ મજાનું લખેલું હોય છે કે જ્યારે આપત્તિ આવી પડે ત્યારે વિસ્મય એક કા પુરુષ લક્ષણ, એટલે કે આપત્તિ જ્યારે આવે છે, મુશ્કેલી આવે છે, વિકટ પરિસ્થિતિ આવે છે ત્યારે જ્યારે કોઈ વ્યક્તિ છકી જાય છે, નવાય પામે છે, હતપ્રદ બની જાય છે, એ જ કાય પુરુષનું લક્ષણ છે. એટલે જે કઈ પણ આપત્તિ આવે છે બુદ્ધિપૂર્વક નિવેડો લાવવો એવો ઉપદેશ આ વાર્તામાંથી બોધ આપણને પ્રાપ્ત થશે. એટલે લખેલું છે કે આવનારી આપત્તિની જાણ અને તે પછી તેમાંથી બચવાનો ઉપાય શીખવતી આ કથાનો અભ્યાસ કરતી વખતે અહીં વપરાયેલા અવ્યય પદોનો પણ અભ્યાસ કરીશું. અવ્યય પદો કોને કહેવાય? જ્યારે ઓફલાઈન શિક્ષણ આપણે શરૂ હતું અને જે વર્ગમાં આ કથા વસ્તુની ચર્ચા થયેલી હતી ત્યારે મેં જણાવેલું હતું કે અવ્યય કોને કહેવાશે? ન જાયતે વ્યય ઇતિ અવ્યય, જેનો વ્યય ન થાય એને શું કહેવામાં આવે છે? અવ્યય. એટલે કે અને કોઈ પણ લિંગ, વચન, પુરુષ કાળમાં પ્રયોજવામાં આવે એ પદમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં એને આપણે શું કહેવાય? અવ્યય. યથા, તથા આ બધા શું છે? અવ્યયો છે. એટલે અવ્યય પદો તો શીખીશું પણ અત્યારે આપણા કથા વસ્તુને યાદ રાખીએ અને એમાંથી બોધપાઠ મેળવીએ તો વાર્તાની શરૂઆત એવી રીતના થાય છે કે કસ્મશ્ચિત વને એટલે કે કોઈ એક વનમાં ખ
ખરનખર નામાં સિંહનો પ્રતિવસતિ સ્મ ખરનખર નામાં સિંહ રહેતો પાઠ્યપુસ્તકમાં તમે નજર કરો એટલે ખ્યાલ આવશે લખેલું છે પહેલી જ લીટીમાં કે કસ્મશ્ચિત વને એટલે કે કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો હવે આ સિંહ છે ભૂખથી પીડાયેલો આમ તેમ જંગલમાં વનમાં ફરતો હોય છે ભટકતો હોય છે એવામાં એ એક ગુફા જોવે છે શું જોવે છે ગુફા જોવે છે અને આ ખરનખર નામનો સિંહ એ ગુફા જોઈ અને એવું વિચારે છે કે ચોક્કસ આ ગુફામાં કોઈક ને કોઈક પ્રાણી કોઈક ને કોઈક જીવ કોઈક ને કોઈક પશુ થઈ રહેતું હશે તો જો હું આ ગુફામાં રહી જાઉં તો એ જીવ છે એ પશુ છે એ પ્રાણી છે આ ગુફામાં પ્રવેશીને મેં ભોજન ભવિષ્ય મારો ખોરાક બની જશે એટલે મારા ખોરાકની વ્યવસ્થા થઈ જશે કેમ કે સિંહ જે છે ક્યારનો ઘણા લાંબા સમયથી જંગલમાં આવતે ભટકે છે પણ એને ભોજન મળતો નથી ખોરાક મળતો નથી એટલે ખોરાકની શોધમાં ભટકતો સિંહ આ ગુફા જોઈને આ પ્રમાણે વિચાર કરે છે એટલે સિંહ શું કરે છે ગુફામાં પ્રવેશીને ગુફામાં છુપાઈ સંતાઈને રહે છે કશ્ચિત કાલ અનંતર થોડા સમય પછી કદિક કાલ અનંતરમ એટલે કે થોડાક સમય પછી એ ગુફા પાસે દધી પુચ્છ દધી એટલે કે દહીં થાય અને પુચ્છ એટલે કે પૂંછડી દહીં જેવી સફેદ જેવી પૂંછડી છે એવું દધી પુચ્છ નામનું શિયાળ છે એ ગુફા પાસે આવે છે હવે તમે આ પાઠમાંથી આ વાર્તામાંથી જે બોધ મેળવવાનો છે એ હવે શરૂ થશે પેલું શિયાળ છે એ ગુફા પાસે પોતાની ગુફા છે જેમાં એ દરરોજ રહે છે એ ગુફા પાસે જઈને ઊભું રહે છે અને વિચારે છે જોવે છે તેના નજરે શું પડે છે તો કે સિંહ પદ પદ્ધતિ એટલે કે સિંહના પગલાની ઈચ્છા ગુહાયામ પ્રવેશ કરવા એટલે કે ગુફામાં પ્રવેશેલી બહિર આગતા પણ બહાર આવેલી ન દર્શ જોતો નથી પેલું શિયાળ જે છે શું જોવે તો કે સિંહના પગલાની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર ન આવેલી જોવે છે અવિચારી કાર્ય માતૃ એ વાક્ય દેશા શિયાળ ખૂબ જ સારી રીતે સિદ્ધ કરે છે કે વિચારા વગરનું કાર્ય કરવું જોઈએ નહીં શિયાળ વિચારે છે કે નક્કી મારું એવું માનવું છે કે આ ગુફામાં શિયાળ સિંહે પ્રવેશ કરેલો છે કેમ કે સિંહના પગલાની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર ન આવેલી જોવે છે એટલે એનો અર્થ શું થયો કે સિંહ ક્યાં છે ગુફાની અંદર હવે શિયાળે શું કરવું વિનશ્વસી હું તો મરી ગયો જો હું ગુફામાં અંદર જઈશ તો એ મને મારી નાખશે સિંહ મને મારી નાખશે તો હવે શું કરવું આ મુશ્કેલીમાંથી બહાર કેમ નીકળવું એટલે શિયાળ ગુફાની બહાર ઉભા ઉભા મોટેથી અવાજ કરવા લાગે છે અને બોલે છે ગુફાને ઉદ્દેશીને કે હે ગુફા કિમ ત્વમ ન સ્મરસિ શું તને યાદ નથી યત કે ત્વયા સહ તારી સાથે મયા મેં સમય કૃતો અસ્તિ એટલે કે મેં તારી સાથે શરત કરી હતી એ તને યાદ નથી યદા જ્યારે પણ હું બહારથી આવું ત્યારે હે ગુફા જો તું મને આવકારશે તો જ હું અંદર પ્રવેશ કરીશ જો તું મને આવકારીશ નહીં તો હું બીજી ગુફામાં જતો રહીશ આવું શિયાળ મોટે મોટેથી બોલવા લાગ્યું એટલે ગુફાની અંદર છુપાઈને રહેલો સિંહ છે ખરનખર નામનો એ વિચારવા લાગે કે સાચે આ ગુફા છે ગુહાયામ સ્વામી એટલે ગુફાના સ્વામીને હંમેશા જ્યારે પણ શિયાળ બહારથી આવતો હશે ત્યારે દર વખતે એને આવકારતી હશે પણ આ ગુફા મારી ભીતના કારણે આ વખતે શિયાળને આવકારતી નથી એટલે આવું મૂર્ખામીનું પ્રદર્શન કરતો સિંહ છે ખરનખર નામમાં એ ખૂબ જ ઊંચા અવાજેથી શિયાળને આવકારવા લાગે છે એટલે
શિયાળ છે એ નક્કી કરે છે, સમજી જાય છે કે હકીકતમાં ખરેખર આ તમને સિંહના પગલાના છાપ છે, સિંહના પગલાની છાપ છે. એના ઉપરથી મેં અંદાજ લગાવેલો હતો કે અહીંયા સિંહ હોવો જોઈએ, પણ હવે તો નક્કી છે કે આ ગુફામાં કોણ છે, સિંહ છે. એટલે આવી રીતના શિયાળ પોતાનું બુદ્ધિ ચાતુર્ય દાખવે છે અને ત્યાંથી દૂર નાસવા લાગે છે. સિંહની આવી ઊંચી ગર્જના સાંભળીને શિયાળ તો ત્યાંથી ગુફાની પાસેથી ભાગી જ જાય છે, નાસી જ જાય છે, પણ બાકી બીજા જે પશુ પક્ષીઓ હતા એ પણ એ વિસ્તારમાંથી ત્યાંથી દૂર ભાગી જાય છે. અને આ પેલું શિયાળ દૂર નાસતું નાસતું એમ કહેતું જાય છે કે અત્ર એટલે કે અહીં, અત્ર એટલે કે અહીં, વને સંસ્થિત એટલે કે વનમાં રહેતા જંગલમાં રહેતા મને વૃદ્ધાવસ્થા આવી ગઈ, તો પણ મેં ક્યારેય પણ બિલસ્ય વાણી ન કદાપિ મેં શ્રુતા પાઠનું શીર્ષક આવી ગયું. વાર્તાની આ જ વિશેષતા છે, પંચતંત્રની જે દરેક વાર્તાઓ છે એમાં ખૂબ જ સહજતાથી બોધ પણ પ્રાપ્ત થાય. વાર્તાનું જે કઈ વર્ણન છે અને વિષયવસ્તુ છે વાચકને રસપ્રદ, રુચિકર, મનોરંજન આપનારું અને સાથે સાથે ઉપદેશાત્મક જ્ઞાન આપનારું પણ બની રહે છે. નીતર શિયાળ છે તો નાસ્તો નાસ્તો એમ કહેતું જાય છે, અહીં વનમાં રહેતા મને વૃદ્ધાવસ્થા આવી ગઈ તો પણ મેં ક્યારેય તે ગુફાની વાણી સાંભળી નથી. એ પેલા શિયાળ ખૂબ જ સરસ મજાના બે વાક્ય બોલે છે કે જે ન આવનારું કરે છે, એટલે કે જે ભવિષ્યની પરિસ્થિતિનો વિચાર કરે તે શોભે છે, અને જે ન આવનારું કરતા નથી એટલે કે ભવિષ્યની પરિસ્થિતિનો વિચાર કરતા નથી તે શું કરે છે, તો કે શોક કરે છે. આવનારી પરિસ્થિતિનો પહેલેથી જ વિચાર કરી અને યોગ્ય યુક્તિ ઉપાયના માધ્યમથી પોતાના માટે હિતાવહ માર્ગ અપનાવો અને આવેલી આફતનો બુદ્ધિપૂર્વક નિવેડો લાવો તેવું બોધ અથવા તો જ્ઞાન આપણને આ સરસ મજાની વાર્તાના માધ્યમથી મળે છે. એટલે આ વિડિયો લેક્ચરમાં આપણે આજે 18મો પાઠ છે, બિલસ્ય વાણી કદાપિ ન મેં શ્રુતા, એટલે કે ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી, એનું કથા વસ્તુ આપણે શીખ્યો. આવતા નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર શબ્દ સહ પાઠ છે એનું ભાષાંતર આપણે શીખીશું. નેક્સ્ટ વિડિયો લેક્ચર મળશું. ધન્યવાદ.